गुजरात में हवे सौराष्ट्र में मेघराजानी धमाकेदार बैटिंग जोवा मळी रही छे। सौराष्ट्रना जिल्ला में धोधमार वरसाद पड्यो। सवारे 10 वाग्या सुधी में 131 तालुका में वरसाद थयो। जूनागढ़ना विसावदर में 7.5 इंच वरसाद पड्यो तो जूनागढ़ना मेंदरणा में 5.5 इंच वरसाद थयो। महेसाणा में 3.5 इंच अने वंथली में 2.25 इंच वरसाद। डीसा अने धानेरा में पण 2-2 इंच वरसाद थयो। મોરબીના હળવદ અને ઈડરમાં 2 ઇંચ વરસાદ થયો છે। 26 તાલુકામાં 1 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે। જૂનાગઢના વંથલીનો ઓઝત વીયર ડેમ હાઈ એલર્ટ પર છે। 90% ડેમ ભરાતા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે। નદીના પટમાં અવરજવર નહીં કરવા તંત્રની સૂચના છે। कणजा आखा टीकर पादरडी जेवा गामों ने पण एलर्ट आपवामां आवेलुं छे। माणवदर तालुकाना पीपलाणा सहित गामों एलर्ट मोड पर छे। तो वंथलीना ओझत वियर डेमनुं हालनुं लेवल 27.31 मीटर छे। वंथली पंथकमां 5 ઇંચ जेटलो वरसाद पड़ता तंत्र एलर्ट छे। વાત હવે દક્ષિણ ગુજરાતની। ભરૂચમાં નર્મદા મૈયા બ્રિજ પાણીમાં ભરાવાને લીધે બંધ થઈ ગયો છે। ભરૂચ અંકલેશ્વર વચ્ચે પ્રવાસ કરતા નાગરિકોને વૈકલ્પિક માર્ગ માટે અપીલ કરવામાં આવી છે। નાગરિકોએ નેશનલ હાઈવે 48નો ઉપયોગ કરવા કલેક્ટર તંત્રની અપીલ। કલેક્ટરે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે। મહીસાગરમાં મહી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। કડાણા ડેમમાંથી 7.5 લાખ ક્યુસેક પાણી છોડાતા મહી નદી ગાંડીતૂર બની ગઈ। હાડોડ બ્રિજ પર અવરજવર બંધ કરાઈ છે। તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા। હજુ પણ 10 લાખ ક્યુસેક પાણી છોડાઈ શકે છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સતત જે પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને લઈને કડાણા ડેમમાં અત્યારે જળસ્તરની સપાટી છે તે વધી રહી છે। 7.5 લાખ ક્યુસેક જે પાણી મહી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। મહી નદી બે કાંઠે જોવા મળી રહી છે, ત્યારે કેટલા એવા મહી નદી પર આવેલા બંધ છે, પુલ છે, તેને બંધ કરી દેવામાં આવ્યા છે, અવરજવર બંધ કરી દેવામાં આવી છે। તંત્ર દ્વારા દ્રશ્યો બતાવી રહ્યો છું, ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે આ પુલ પર, કે જ્યાં આપ દ્રશ્યો જોઈ શકો છો કે આ પુલ છે, હાડોળ પુલ કહી શકાય, અને આ અમદાવાદ અને ગાંધીનગરને જોડતો આ પુલ છે। પુલને અડીને જે પાણી છે તે અત્યારે જઈ રહ્યું છે। 7.5 લાખ ક્યુસેક જે પાણી છે તે મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે। આપ દ્રશ્યો જોઈ શકો છો કે પુલને અડીને જે પાણી છે તે જઈ રહ્યું છે, જેથી કરીને જે અવરજવર છે તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યું છે। તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે હજુ પણ જે આવક છે તે ઉપરવાસમાંથી થઈ રહી છે। જળસપાટી સતત જે કડાણા ડેમમાં છે તે વધી રહી છે, જેને લઈને જે વધારે પાણી છોડવામાં આવે અને જો આ પુલ પર પાણી ફરી વળશે તો આ પુલની સ્થિતિ શું થશે તે પણ એક જોવા જેવું બની રહે છે। વાત કરવામાં આવે તો અહીંયા સતત જે પાણી 24 કલાકથી જે વરસાદ વરસી રહ્યો છે, અને જેના પગલે કેટલા એવા ગામો છે તે ત્યાં ગામોની અંદર પાણી ઘૂસી ગયું છે, કેટલા એવા લોકોને અહીંયા તંત્ર દ્વારા સલામત જગ્યાએ સ્થળાંતર પણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે સલામતીના ભાગરૂપે તંત્ર દ્વારા સાવચેત રહેવા પણ સૂચના આપી દેવામાં આવી છે। વિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર। ભરૂચના અંકલેશ્વરમાં ઘણા વિસ્તારો જળમગ્ન છે। અંકલેશ્વર હાંસોટ રોડ પર પૂરના પાણી ફરી વળ્યા। 15થી વધુ સોસાયટીઓ પાણીમાં છે, લોકો હજુ પણ ફસાયેલા છે, સોસાયટીઓ પાણીમાં ગળાડૂબ છે। તસવીરો આવી રહી છે, તમે જોઈ શકો છો। અહીંયા બારડોલી ફાયરની ટીમ રેસ્ક્યુ કરવા પહોંચી હતી। સોસાયટીઓમાં બોટથી રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। ફાયરની 6 ટીમોએ બોટથી સોસાયટીમાં જે લોકો ફસાયા હતા તેમને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા। 10થી વધારે લોકોને બચાવવામાં આવ્યા। તો ભરૂચથી આ તસવીરો આવી રહી છે, બે અલગ અલગ તસવીરો જોઈ રહ્યા છો। એક તરફ આકાશી નજારો જ્યાં પૂર આવ્યું છે, નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ છે, અને બીજી તસવીર આ પૂરની સ્થિતિમાં પાણી ભરાયા છે નીચાણવાળા વિસ્તારોમાં, ત્યારે જે સોસાયટીઓમાં લોકો ફસાયા છે તેમને જે રેસ્ક્યુ ટીમ છે એ સુરક્ષિત સ્થળે લઈને જઈ રહી છે। તો ભરૂચના અંકલેશ્વરમાં ઘણા વિસ્તારો હજુ જળમગ્ન છે। અંકલેશ્વર હાંસોટ રોડ પર પૂરના પાણી ફરી વળ્યા। 15થી વધુ સોસાયટીઓ પાણીમાં છે, લોકો હજુ પણ ફસાયેલા છે। ન્યૂઝ 18ની ટીમ અહીંયા અંકલેશ્વર પૂરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી જમીનની હકીકત અમે આપને બતાવી રહ્યા છીએ। અહીં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, પૂરનો પ્રકોપ દેખાઈ રહ્યો છે।
नर्मदा नदी बे कांठे थकानी साथे तेनी असर अंकलेश्वर में पण जोवा मळी रही छे। दृश्य जोई शकाय छे, अंकलेश्वर हासोट रोड पर आवेली तमाम सोसायटीओ में पाणी प्रवेशी चूक्या छे। क्यांक 2 फूट तो क्यांक 5 फूट तो क्यांक 8 फूट सुधी पाणी प्रवेशी चूक्या छे। જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે, ત્યારે કહી શકાય ગાડીઓ પણ પાણીમાં ડૂબી ગઈ છે। જેમ જેમ અંદર જાઓ છો તેમ તેમ પાણીનું સ્તર વધતું જાય છે। કહી શકાય બારડોલી ફાયર વિભાગની ટીમ અહીંયા પહોંચી છે અને વહેલી સવારે કેટલાક લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા। તમામ સમાજસેવકો પણ અંદર પહોંચી રહ્યા છે જમવાનું લઈને। ત્યારે કહી શકાય કે જે પ્રકારના દ્રશ્યો છે તમે સોસાયટીની અંદર જોઈ શકો છો, તમામ સોસાયટીઓમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। તમામ ગાડીઓ પાણીમાં ગરકાવ છે, 5 ફૂટથી લઈ 7 ફૂટ 8 ફૂટ સુધીના પાણી છે। ત્યારે કહી શકાય કે આ પાણી માં જવું મુશ્કેલ છે। આપણી સાથે અંકલેશ્વરના રિપોર્ટર વિરલ છે, વિરલ સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કેવું છે વિરલ, તમે સવારથી આ વિસ્તારોમાં ફરી રહ્યા છે, શું કહેશો, કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી, કેટલાક લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે? જી ચોક્કસથી, જે પ્રમાણે નર્મદા નદીમાં સપાટી વધી રહી છે તેના કારણે જે અંકલેશ્વર હાંસોટના જે કાંઠા વિસ્તારના જે સોસાયટીઓ છે તેમાં પાણી ફરી વળે છે અને વહેલી સવારથી પાણી ફરી વળતા લોકોને હાલાકીનો સામનો કરે છે। લોકોના નીચેના જે પહેલો જે માળ છે તે ડૂબી ગયો છે અને જે લોકોનું રેસ્ક્યુ અત્યાર સુધી અંકલેશ્વર અને નવસારી ફાયર બ્રિગેડની ટીમો દ્વારા લગભગ 30-40 લોકોનું રેસ્ક્યુ કરાઈ ચૂક્યું છે। ગાડીઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે અને સેવાભાવી સંસ્થાઓ પણ આ કામમાં જોડાઈ ગયા છે। જી બિલકુલ, દ્રશ્ય જોઈ શકાય છે કે જ્યાં પાણી છે લોકોના ઘરોમાં પાણી પ્રવેશી ચૂક્યા છે, લોકોની ગાડીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। તમે દ્રશ્ય જોઈ શકો છો કયા પ્રકારની પરિસ્થિતિ છે। સતત નર્મદા નદી જે રીતે બે કાંઠે વહી રહી છે ત્યારે દ્રશ્ય જ ઘણું બધું કહી જાય છે કયા પ્રકારની પરિસ્થિતિ છે। સતત પાણી છે, 40 કરતાં વધુ લોકોનું અહીંયાથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। જે પ્રકારે કહી શકાય કે અહીંયા નવસારી અને બારડોલીથી ફાયર વિભાગની ટીમની મદદ લેવામાં આવી છે, તેઓ પણ અહીંયા પહોંચ્યા છે અને સતત તે દ્વારા પણ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। ત્યારે કહી શકાય કે જે પ્રકારની પરિસ્થિતિ છે તેને લઈને હવે લોકોની ચિંતામાં સતત વધારો જોવા મળી રહ્યો છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંકલેશ્વર। તો અંકલેશ્વર હાંસોટ રોડ પર પૂરના પાણી ફરી વળ્યા, ગઈકાલથી સોસાયટીઓમાં પાણી ભરાયેલા છે, વાહનો અને ગણેશ પંડાલ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા। તસવીરોમાં જોઈ શકાય છે ઘરોમાં પાણી ઘૂસેલા છે, ઘર વખરી પણ પાણીમાં જોવા મળી રહી છે, કેટલાક ઘરોને ખૂબ જ નુકસાન થયું છે। નર્મદા નદીની સપાટી 41.50 ફૂટને પહોંચતાની સાથે સમગ્ર ભરૂચ અને અંકલેશ્વરના રેસિડેન્ટ વિસ્તારોમાં પાણી પ્રવેશવાની શરૂઆત થઈ ચૂકી હતી। દ્રશ્ય જોઈ શકાય છે, અંકલેશ્વરથી હાંસોટ જવાનો જે રોડ છે તેના ઉપર આવેલી અલગ અલગ સોસાયટીઓમાં જે પ્રકારે પાણી ભરાયા છે તે પ્રકારે લોકો આ પાણીમાં ઘરવખરીનો સામાન લેવા બહાર આવી રહ્યા છે। દ્રશ્ય જોઈ શકાય છે કે લોકોની કમર કરતાં વધારે પાણી અહીંયા જોવા મળી રહ્યું છે। ત્યારે બીજી બાજુ જે હાંસોટ જવાનો જે રોડ છે આ રોડ ઉપર એક સમયે વાહનો ફરતા હતા, ત્યારે અત્યારે કહી શકાય છે કે અહીંયા બોટ ફરતી જોવા મળી રહી છે। ફાયર વિભાગ દ્વારા સતત અહીંયા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે। વહેલી સવારથી 40 કરતાં વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। નવસારી અને બારડોલી ફાયર વિભાગના અધિકારીઓ બોટો સાથે અહીંયા પહોંચ્યા છે અને તમામ લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢી રહ્યા છે। ત્યારે દ્રશ્ય જ ઘણું બધું કહી જાય છે કયા પ્રકારની પરિસ્થિતિ છે। 41.50 ફૂટ એટલે કે ભયજનક સપાટીથી 16-17 ફૂટ ઉપર જ્યારે પાણી વહી રહ્યું છે તેને લઈને તમામ વિસ્તારો માત્ર જળબંબાકાર બન્યા છે। દ્રશ્ય જ ઘણું બધું કહી જાય છે, લોકોના મકાન પાણીમાં છે, લોકોની ગાડીઓ પાણીમાં છે અને લોકો પણ આ પાણીમાં આવવા જવા માટે મજબૂર બનેલા છે। ત્યારે લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે શું કેવું છે, કયા પ્રકારની પરિસ્થિતિ છે, કારણ કે લોકો આ પાણીમાં પોતાના ઘરના પહેલાં માળે જોવા મળી રહ્યા છે। ત્યારે ચોક્કસ કહી શકાય કે જે પ્રકારની પરિસ્થિતિ છે, સામાન પહોંચાડવા માટે પણ લોકો ઉપરના માળેથી દોરડા લટકાવતા જોવા મળે છે અને લોકો નીચેથી વસ્તુ પહોંચાડી રહ્યા છે, એટલે કે ફાયર વિભાગની ટીમો અહીંયા પહોંચી સતત રેસ્ક્યુ ઓપરેશન કરી રહી છે। ગણપતિમાં આજે ગણપતિની સ્થાપનાનો દિવસ કહી શકાય, ગણપતિનો મંડપ બની ગયો છે પણ ગણપતિ વિરાજમાન થઈ શકે તેવી પરિસ્થિતિ નથી। એટલે કે નર્મદા નદીએ જે કહેર વર્તાવ્યો છે, ભરૂચ અને અંકલેશ્વરના વિસ્તારો છે કે જ્યાં માત્ર પાણી જ પાણી છે, ત્યારે કહી શકાય આ પાણીને લઈને ચારે તરફ માત્ર નુકસાની તબાહી જોવા મળી રહી છે। સતત વરસાદ ભલે નથી પડતો પણ ઉપરવાસમાં પડેલા વરસાદની સીધી અસર ગુજરાતના અંકલેશ્વર ભરૂચમાં જોવા મળી રહ્યું છે। પાણી ઓસરે તેની આતુરતાથી લોકો રાહ જોઈ રહ્યા છે પણ પાણી ઓસરવાનું નામ નથી લેતું, સતત પાણી વધી રહ્યું છે અને કહી શકાય કે અહીંથી આગળ જતાં 10-12 ફૂટ જેટલું પાણી છે, એટલે કે જવું સલામત નથી। લોકો પોતાના ઘરેથી જરૂરિયાતની વસ્તુ લેવા ચોક્કસ બહાર નીકળી રહ્યા છે, આ જ પાણીમાં પસાર થઈ છે ત્યારે
कही सकते कि आ विस्तार में वहली सवार अत्यार सुधी में 40 लोगों रेस्क्यू कर तरह आ पानी क्या उतरे तीन लोग आतुरता की राह जोई रहा है। जो कि पानी ने लैने खाना खराबी तो है पर लोग सतत हैरान थी रहा है। साथ तंत्र पण सौथी वधारे चिंता में है कारण के पानी उतरतू नहीं पानी वधी रह्यु छे अने लोकोना सतत रेस्क्यू भरूच एक अंकलेश्वर तंत्र द्वारा करवामां आवी रह्या छे। कैमरामेन भरत ब्रह्मण साथे कृतेश पटेल न्यूज 18 गुजराती अंकलेश्वर। तो गईकाल थी रहीशो पाणीमां अने जनजीवन अहींया खूब ज